नमस्कार विद्यार्थी मित्रों, आपणे लास्ट पीरियड में पाकनी जातो वधारवा माटे कया परिबळो जवाबदार छे ए जोयुं तुं। हवे पाक उत्पादन प्रबंधक, प्रबंधक एटले एने व्यवस्थापन कहेवाय, प्रबंधक एनुं बीजुं नाम व्यवस्थापन। व्यवस्थापन हवे पाक उत्पादन एनुं व्यवस्थापनमां कई कई बाबतोनो समावेश थाय छे तो याद राखजो। खेती प्रधान देशों तो घणा छे, पण भारतनी अंदर भारत एक एवो खेती प्रधान देश छे, याद राखजो। एमां जे खेती छे ए नाना नाना खेतरोथी माडी અને મોટા ખેતરો સુધી થાય છે। આપણે આપણા ગામની જ વાત કરીએ, આપણા ગામડે આપણા ગામની વાત કરીએ તો એવા પણ ખેડૂતો છે જેને માંડ એક એકર કે બે એકર જમીન હોય, અને એવા પણ ખેડૂતો છે જેને 50 એકર જમીન હોય, 100 એકર જમીન હોય, 200 એકર જમીન હોય। એટલે નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી કહેવાનો મતલબ ખેતી થાય છે આપણા ભારતમાં। એટલા માટે આપણે વિવિધ ખેડૂતો પાસે, યાદ રાખજો, ભૂમિ પૂરતા પ્રમાણમાં નથી, ધન પૂરતા પ્રમાણમાં નથી। આપણે ખેતી કેવી રીતના કરવી એની સૂચનાઓ, એની ટેકનિકો, એની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે। કેટલા કોઈકનામાં ઓછી હોય, કોઈકનામાં વધારે હોય, ધ્યાન રાખજો। કોઈકની પાસે ખાલી 2 એકર જમીન છે, આવડી લેજો। 2 ખેડૂતો એવા છે કે જેની પાસે ખાલી 2-2 એકર જ જમીન છે, પણ એક પૈસાદાર વાળો ખેડૂત છે તો એ 2 એકર જમીનની અંદર એક ગ્રીન હાઉસ બનાવે છે તો એ 2 એકરમાંથી વર્ષે 2-3 લાખ રૂપિયા કમાય છે। અને પેલો સામાન્ય ખેડૂત 2 એકરમાંથી વર્ષે 10,000 રૂપિયા કમાતો નથી। કહેવાનો મતલબ, એટલે આપણે કઈ ટેકનિકનો ઉપયોગ થાય છે, ધન કઈ કેવી રીતના વાપરે છે, આ બધાનો એના ઉપર બાબતોનો સમાવેશ થાય છે। ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની ટેકનિકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, યાદ રાખજો। બરોબર, ધન અને આર્થિક પરિસ્થિતિઓ એ ખેડૂતને આ વિવિધ પ્રણાલિકાઓ અને ખેતીની ટેકનિકોમાં અગત્યની ભૂમિકા ભજવે છે। બરોબર, કોઈ ખબર છે કે ભાઈ બીટનો કપાસ આ ઉત્પાદન એક બિયારણ આવ્યું છે કે જે 1 કિલો લો તો એના 2,000 રૂપિયા થાય, પણ એનું ઉત્પાદન વધારે થાય છે। પણ કોઈ સામાન્ય ખેડૂત હોય બિચારો તો એ 2,000 રૂપિયા ના ખર્ચી શકે, તો એ 200 રૂપિયાવાળું કિલોવાળું અનાજ ઉત્પાદન, એટલે કહેવાનો મતલબ બિયારણ વાવે છે। એટલે કહેવાનો મતલબ મારો એ જ કે આર્થિક પરિસ્થિતિ ખેતી ઉપર મુખ્ય ભૂમિકા ભજવે છે। તમે જેવું યોગદાન કરો, જેવું વધારે રોકાણ કરો, એવો પાક ઉત્પાદનમાં વધારો થાય। તમે રોકાણ વધારે કરો એટલે ખાતર વધારે નાખો, સારી જાતનું બિયારણ લાવો અને સારી રીતના એના પિયત કરો, પાણી આપો, તો એમાં ઉત્પાદન વધારે થવાનું જ છે એમ। એટલે એની સાથે એને સંબંધ છે। આ રીતે કહેવાનો મતલબ, ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા એ પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે। ખેડૂત કેટલું રોકાણ કરી શકે છે એના ઉપર પાક, આખું પાકના તંત્રનો અને એના ઉત્પાદન પ્રણાલિકાનો આધાર છે। બરાબર, કોઈ ખેડૂત શાકભાજી ના વાવી શકતો હોય, એની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા ના હોય તો એ સામાન્ય ખેતી કરી નાખતો હોય એમ। એટલા માટે ઉત્પાદન પ્રણાલિકાઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે, રોકાણ વગરનું ઉત્પાદન એમ, રોકાણ પછી ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન, આ પ્રણાલીઓનો આમાં સમાવેશ થાય છે। હવે રોકાણ વગરનું ઉત્પાદન એટલે શું, તો યાદ રાખજો, અત્યારે હાલ જે
ખેતી બિલ આવ્યું છે, અત્યારે ખેડૂતો દિલ્હીમાં જે વિરોધ કરી રહ્યા છે એમાં બધાનો સમાવેશ થાય છે. હવે જો એ બિલ પાસ થઈ ગયું છે તો અને એનો અમલ થશે તો કોઈ પણ ઉદ્યોગપતિ ગમે એટલી જમીન રાખી શકશે, બરાબર, અને એમાં ઉત્પાદન કરી શકશે અને અનાજનો સંગ્રહ પણ કરી શકશે. યાદ રાખજો. એટલે હવે રોકાણ વગરનું ઉત્પાદન એટલે શું? કોઈ ખેડૂત છે, એને 10 વીઘા જમીન છે, પણ બિચારા ભાઈ પૈસા જ નથી, એવી પરિસ્થિતિ આવી ગઈ ઘરમાં, માદગી આવી ગઈ ને એ બધા રૂપિયા જતા રહ્યા. તો હવે કોઈ મોટો બીજો ખેડૂત અથવા કોઈ વેપારી આવે, દાખલા તરીકે આ બાલાજી વેફરવાળો છે, તો બાલાજી વેફરવાળો પાલનપુર અને ડીસાની અંદર એને 1000 એકર જમીનમાં બટાકાનું ઉત્પાદન કરે છે. એટલે એની ખેતી એની જમીન એની નથી, પણ એ કોઈ ખેડૂત હોય ને એની સાથે કોન્ટ્રાક્ટ કરી દે. ખેડૂતને કહી દે કે ભાઈ તારી 5 વીઘા જમીન છે ને, 5 એકર, તો એમાં તારે અમે બિયારણ આપીએ, એ વાવવાનું, બરાબર, હવે જેટલું ઉત્પાદન થાય તારે કાંઈ લેવા દેવા નહીં, અમે તો 1 એકરના તને 20,000 રૂપિયા લેખે 1,00,000 રૂપિયા આપી દઈએ. એટલે આને રોકાણ વગરનું ઉત્પાદન કહેવાય, બરાબર. બીજું ઓછું રોકાણનું ઉત્પાદન. ઓછું રોકાણનું ઉત્પાદન એટલે કોઈ કેમ કે ભાઈ તારે 25% તારે જ રોકવાનું, મજૂરી તારે કરવાની, બાકી 75% રોકાણ અમારું, એમ, એ ઓછા રોકાણ કહેવાય. અને વધુ રોકાણનું, વધુ રોકાણ એટલે કે જે પ્રમાણે જમીન હોય એ પ્રમાણે ખાતર નાખવામાં આવે, સારી સારી જાતના બિયારણ લાવવામાં આવે, અને જે લેટેસ્ટ ટેકનોલોજીઓ હોય કે ભાઈ ચલો ટપક પદ્ધતિ આવી, ફુવારા પદ્ધતિ આવી, મિશ્ર ખેતી આવી, આંતરપાક ખેતી આવી, તો આવી બધી પદ્ધતિઓનો જેમાં ઉપયોગ કરવામાં આવે, ભલે રોકાણ વધારે થાય પણ સામે ઉત્પાદન પણ આપણને વધારે મળે. તો આ પાક ઉત્પાદનના વ્યવસ્થાપનના મુદ્દાઓ હતા, યાદ રાખજો. એટલે આ બધું એમાં જરૂરી છે, બરાબર. તો અન્ય એટલે તો અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. યાદ રાખજો. હવે એટલા માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને ટેકનિકની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે. વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનિક એટલે ટેકનોલોજી આ તકનિકની પ્રાપ્યતા તો આ પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે. યાદ રાખજો. એટલા માટે ટૂંકમાં ધન, આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને એટલે ધન ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ
खेती प्रणालियों अने खेती नी तकनीको अपनावामा अगत्यनी भूमिका भजवे छे। એટલે કહેવાનો મતલબ યોગદાન વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે, એટલે એનું યોગદાન વધુ રોકાણ અને પાક ઉત્પાદન માં સહસંબંધ છે। સહસંબંધ એટલે એકબીજા સાથે જોડાયેલા છે, બરોબર, સહસંબંધ છે। વધુ રોકાણ કરો તો ઉત્પાદનમાં વધારો થાય એમ, બરોબર। એટલે આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે, બરોબર। ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે। એટલે નક્કી કરે છે, યાદ રાખજો। એટલા માટે કહેવાનો મતલબ રોકાણ વગરનું ઉત્પાદન પછી ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન આ ત્રણ આ પ્રણાલીઓનો આમાં સમાવેશ થાય છે। યાદ રાખજો। તો આ વાત થઈ પાક ઉત્પાદનની। હવે આવે છે પોષક તત્વ ઉત્પાદન, એટલે પોષક તત્વ પ્રબંધન, યાદ રાખજો। બીજો મુદ્દો પોષક તત્વ પ્રબંધન, તો પોષક તત્વો પણ યાદ રાખજો। પોષક તત્વ પ્રબંધન એટલે પોષક તત્વો, એ પણ આપણને ખબર છે કે આપણને વિકાસ વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે જેમ ખોરાકની આવશ્યકતા છે એવી રીતે વનસ્પતિને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા છે। ખાસ યાદ રાખજો કે જેવી રીતે આપણને વિકાસ વૃદ્ધિ અને તંદુરસ્તી માટે અને તંદુરસ્તી માટે ખોરાકની આવશ્યકતા હોય છે, તેવી રીતે વનસ્પતિઓ
ને પણ વૃદ્ધિ માટે. પોષક તત્વોની આવશ્યકતા હોય છે. યાદ રાખજો. એટલે આપણે જેમ ખોરાક જોઈએ એમ વનસ્પતિને પણ ખોરાક જોઈએ, અને વનસ્પતિને ખોરાક છે ને એ પોષક તત્વોમાંથી મળે. વનસ્પતિને જે પોષક તત્વો છે ને એ હવામાંથી મળે છે, પાણીમાંથી મળે છે અને ભૂમિમાંથી મળે છે, ત્રણમાંથી મળે છે. બરોબર. વનસ્પતિને 16 પોષક તત્વોની આવશ્યકતા છે, યાદ રાખજો. વનસ્પતિને 16 પોષક તત્વોની આવશ્યકતા છે. આમાંથી યાદ રાખજો 13 પોષક તત્વો એટલે આવશ્યકતા છે. એમાં હવામાંથી એને 2 મળે છે, પાણીમાંથી 2 મળે છે, બરોબર, અને બાકીના જમીનમાંથી મળે છે, યાદ રાખજો. બરોબર. હવામાંથી અને પાણીમાંથી 2 એટલે 1 કોમન છે, અને 13 પોષક તત્વો એને જમીન ભૂમિમાંથી મળે છે. એટલે 2 પોષક તત્વો હવામાંથી, 2 પોષક તત્વો પાણીમાંથી, અને 13 પોષક તત્વો જમીનમાંથી મળે છે. યાદ રાખજો. સવાલ થાય, સાહેબ તો 2 ને 2, 4 ને 13, 17 થઈ ગયા, તમે તો 16 લખો છો, બરોબર, તો કેવી રીતના? તો યાદ રાખજો, તો હવામાંથી કયા મળે? તો હવામાંથી આપણને મળે છે કાર્બન અને ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજન. આ ઓક્સિજન એવું છે કે જે બેમાંથી મળે. પાણીમાંથી કયા મળે? તો પાણીમાંથી પણ હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન અને ઓક્સિજન. એટલે ઓક્સિજન એવું પોષક તત્વ છે કે એ થોડું હવામાંથી મળે અને થોડું પાણીમાંથી મળે, અને હવા અને પાણીમાંથી કુલ 3 પોષક તત્વો મળે. આ 3 પોષક તત્વો મળે આપણને આ બંનેમાંથી, હવા અને પાણીમાંથી. હવે ભૂમિમાંથી એટલે જમીનમાંથી, તો જમીનમાંથી આપણને 13 પોષક તત્વો મળે. આ 13 પોષક તત્વો મળે એમાં ગુરુ પોષક તત્વો કે જે વધારે માત્રામાં મળે છે, 6 પોષક તત્વો વધારે માત્રામાં મળે છે. 6 પોષક તત્વો વધુ માત્રામાં મળે છે, તેથી તેને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે. ગુરુ તત્વો. બરોબર. એટલે એને ગુરુ પોષક તત્વો કયા? તો ગુરુ પોષક તત્વો કયા જે 6? તો નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, પછી પોટેશિયમ, પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, અને પછી સલ્ફર. યાદ રાખો 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પોષક તત્વો વધુ માત્રામાં મળે છે, અને 7 પોષક તત્વો ઓછી માત્રામાં મળે છે.
ઓછી માત્રામાં મળે છે, તેથી તેને લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે. યાદ રાખજો, આ ગુરુ પોષક તત્વો અને આ લઘુ પોષક તત્વો. તો લઘુ પોષક તત્વો સાત છે. કયા સાત? તો ઝીંક, આનું બહુ ઓછી પ્રમાણમાં જોઈએ. પછી કોપર, પછી મોલીબ્લેડમ, મોલીબ્લેડમ, પછી ક્લોરીન, પછી આયર્ન, પછી મેંગેનીઝ, અને પછી બોરોન. આ 1, 2, 3, 4, 5, 6 અને 7 આ સાત પોષક તત્વો ઓછી માત્રામાં મળે છે. યાદ રાખજો, આ પોષક તત્વોની ઉણપ થાય તો એના લીધે વનસ્પતિઓની દેહધાર્મિક ક્રિયાઓ બરોબર એના ઉપર અસર થાય, વનસ્પતિના પ્રજનન ઉપર અસર થાય, એની વૃદ્ધિ ઉપર અસર થાય, અને એના લીધે એને રોગ થાય બરોબર. એવું વધારે ઉત્પાદન પ્રાપ્તિ માટે આપણે ભૂમિમાં છાણિયું ખાતર નાખીએ છીએ, અને ખાતર સ્વરૂપમાં આપણે આ પોષક તત્વો અંદર ઉમેરવામાં આવે છે. વધુ ઉત્પાદન લેવા ભૂમિમાં છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર ઉમેરીએ છીએ. આમ ખાતર સ્વરૂપમાં, ખાતર સ્વરૂપમાં આ પોષક તત્વોને ભેળવવામાં આવે છે. એટલે ભેળવવા જરૂરી છે એમ. એટલે કહેવાનો મતલબ, જમીનમાં ખાતર નાખવું જરૂરી છે એમ બરોબર. ચલો, ખબર પડી ગઈ? તો આપણે ખાસ મગજમાં રાખજો, વનસ્પતિને કેટલા પોષક તત્વોની જરૂર પડે? તો 16 પોષક તત્વોની જરૂર પડે. એમાં હવામાંથી અને પાણીમાંથી કેટલા પોષક તત્વો મળે? તો 3, કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન, આ હવા અને પાણીમાંથી મળે. અને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે? તો જમીનમાંથી 13 પોષક તત્વો મળે, કુલ 13 મળે બરોબર. 13માં 6 પોષક તત્વો વધુ માત્રામાં મળે, એટલે એને ગુરુ પોષક તત્વો કહેવાય. અને 7 પોષક તત્વો ઓછી માત્રામાં મળે, તેથી એને લઘુ પોષક તત્વો કહેવાય. ગુરુ પોષક તત્વો ખાસ આ ખાલી જગ્યામાં પણ પૂછાય, કે નીચેનામાંથી ખાલી જગ્યા ગુરુ પોષક તત્વ છે, એમાં ઝીંક હોય, કોપર હોય, ક્લોરીન હોય અને પોટેશિયમ હોય. તો આપણો જવાબ પોટેશિયમ. એટલે આ 6માંથી ગમે તે આપ્યું હોય એને ગુરુ પોષક તત્વ કહેવાય, અને આ 7માંથી કોઈ પણ આપ્યું હોય એને લઘુ પોષક તત્વ કહેવાય. યાદ રાખજો, જમીનમાં આ પોષક તત્વો ઘટી જાય તો આ પોષક તત્વોને ઉમેરવા માટે આપણે જમીનમાં ખાતર નાખીએ છીએ. ખાતર કુદરતી ખાતર અને રાસાયણિક કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર એટલે આપણું છાણિયું ખાતર બરોબર, અને રાસાયણિક ખાતર એટલે કૃત્રિમ ખાતર. એમાં યુરિયા નાખીએ, DAP નાખીએ, એમોનિયમ ફોસ્ફેટ નાખીએ. એમાં મેઇન આ બધા ખાતરો જે છે એમાં NPK આવે, નાઇટ્રોજન, ખાસ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ 3 તત્વો તો ખાસ હોય ખાતરમાં, કૃત્રિમ ખાતરમાં એમ. ઓકે, તો આ પોષક તત્વોની વાત થઈ. ઓકે.